भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेदि मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। छब्बीसवीं कंडिका एतान्यष्टावायतनानि अष्टौ लोकाः अष्टौ देवाः अष्टौ पुरुषाः यस्तान् पुरुषात् निरुह्य प्रत्युह्य अत्यक्रामत तं तोपनिषदं पुरुषं पृच्छामि तं चेन्मेन विवक्षसि मूर्धाते विपतिष्यतीति तं हनमेने शाकल्यः तस्यह मूर्धा विपपात अपि हास्य परिमोषिणः अस्थिन्यपजह्रुः अन्यन्मन्यमानाः। एतानि अष्टौ आयतनानि आठ आयतन त्वदाश्रय अष्टौ लोकाः पृथ्वी से मायने वदाश्रयो अष्टौ लोकाः चक्षुधि माने ने आठ लोक अष्टौ देवाः तो पृथ्वी से माने ने आठ देवताओं अष्टौ पुरुषाः शरीर से माने ने आठ पुरुषो सयस्तान पुरुषान निरुह्य अबदा पुरुषो से माने ने समग्र जगत छे एनो निर्वाह करिने प्रत्युह्य वही यारे प्रलय नो समय आवे तारे समग्र जगत नो पुताना मा उपसंहार करने अत्यक्रामत आबुदु करवा छता पण ईश्वर नो अतिक्रमण करे छे एटले के समग्र जगत नो निर्वाह करे छे खरो पण जगत मा कोई रीते संकळायो नथी। नच माम तानि कर्माणि निबध्नन्ति धनंजय उदासीन वदासीनम असक्तम तेषु कर्मसु। भगवान के अबद्धा सर्जन पालन लय वगैरह कर्म करवा छता पण ये कोई कर्म मने बंधन करनारो नथी। ईश्वरमां हूँ तो उदासीननी जेम रहेलो छू अर्थात मारामां कर्तृत्व नथी भोक्तृत्व नथी कोई आसक्ति नथी। एनु नाम भगवान एनु नाम सत्य। टूंकमां आ समग्र जगतना मूळमां सत्य रहेलू छे आपा पोताना मूळमां पण आ सत्य रहेलू छे कि अनासक्ति असंगता। असंगता क्यारे होय जरे पूर्णता होय त्यारे। जेटली पूर्णता होय एटली असंगता वधारे होय जेटली पूर्णता होय
એટલે આંતરિક નિષ્ઠા વધારે હોય એટલે બહારની પરતંત્રતા ઓછી હોય અને એટલી આસક્તિ ઓછી હોય. પરમાત્મા પૂર્ણ છે, સંપૂર્ણ રીતે અસંગ છે, અનાસક્ત છે. અંતેથી સર્વનું અતિક્રમણ કરીને રહેલો છે, અર્થાત એનામાં કોઈ કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી. નચમામ તાનિ કર્માણિ નિબધ્નંતિ, નમામ કર્માણિ લિંબંતિ, નમે કર્મ ફલે સ્પૃહા. મારામાં કર્તૃત્વ નથી, મારા કર્મ મને બંધન કરનાર નથી, મારામાં ભોક્તૃત્વ નથી, માટે કોઈ કર્મફળમાં મને સ્પૃહા નથી, આસક્તિ નથી. આમ પરમાત્મા પોતાની પારમાર્થિક સત્તામાં સૌનું અતિક્રમણ કરીને રહેલો છે, અર્થાત એની માત્ર સન્નિધિમાં આ સર્વ ક્રિયાઓ થઈ રહી છે. પરંતુ છતાં આપણે એમ કહીએ કે પરમાત્મા જગતનો નિર્વાહ કરે છે એવું કહીએ, કારણ કે આમ બધો નિર્વાહ કરનારી માયા છે, સર્જન કરનારી માયા. બધું વિપરીત એટલે હેતુ નાને કૌંતે જગત વિપરિવર્તતે. હું તો માત્ર જ્ઞાન સ્વરૂપ છું, સાક્ષી છું, એ કારણે સમગ્ર જગત પરિવર્તિત થાય છે. આ બધું કરનાર કર્તૃત્વ માયામાં છે, પણ માયા જળ છે ને સ્વયં કંઈ ન કરી શકે, અને માટે ભગવાન પર કર્તૃત્વનો આરોપ કરવામાં આવે છે કે જાણે કે ભગવાન સર્જન કરે છે, એ લય કરે છે. એટલે કહ્યું તાન પુરુષાન નિરુખ્ય પ્રવૃખ્ય, પણ પોતાના વાસ્તવિક સ્વરૂપમાં અત્યક્રામત કાંઈ નિર્વાહ પણ કરતો નથી કે ઉપસંહાર પણ કરતો નથી, એ તો માત્ર છે. એની સન્નિધિમાં આ સર્વ થઈ રહ્યું છે. તમ ત્વા ઔપનિષદમ પુરુષમ પૃચ્છામિ, આ પુરુષ એટલે પરમાત્મા ઔપનિષદ, જે માત્ર એક ઉપનિષદ ગમ્ય છે, ઉપનિષદથી જાણી શકાય એવો છે, એ પરમાત્મા છે. હે શાકલ્ય, હું તને પૂછું છું. તે આટલા બધા પ્રશ્નો કર્યા, મેં ઉત્તર આપ્યા, હવે તને એક પ્રશ્ન કરું છું. તમ ચેન મેન વિવક્ષસી મૂર્ધાતે વિપતિષ્યતિ. આ વાક્ય છે કે હે શાકલ્ય, જો મારા પ્રશ્નો ઉત્તર નહીં આપે, એટલે કે હું જે પૂછી રહ્યો છું તે નહીં જાણતો હોય, તો તારું મસ્તક ધડ પરથી પડી જશે. આ તો આદિત્ય દેવતા બોલે છે. યાજ્ઞવલ્કીજીની જીખવા પર વિરાજમાન થઈને આદિત્ય દેવતા બોલી રહ્યા છે. તમ હનમેને શાકલ્ય, શાકલ્યને આ તત્વનું જ્ઞાન ન હતું. તસ્ય મૂર્ધા વિપપાત, એનું મસ્તક ધરથી નીચે પડી ગયું, જમીન પર પડી ગયું. અપિહસ્ય પરિમોષણ અસ્થિની અપજહૃહ, અને ચોરો એના હાડકાને પણ ચોરી ગયા. અન્યત મન્યમાના, એમને કાંઈ બીજું કંઈક છે, એમાં કંઈક ધન છે, ખજાનો છે, માનીને એને ચોરી ગયા. આ રીતે એની સર્વ રીતે દુર્ગતિ થઈ આ લોકમાં, કારણ કે એના સંસ્કાર ન થયા. આ લોકમાં તો દુર્ગતિ થઈ જ, એનું મસ્તક પડી ગયું એટલે કમાવતે મૃત્યુ પામ્યો માણસ, અને કારણ કે એને સંસ્કાર ન થયા માટે એનો પરલોક પણ બગડ્યો. આ બધું કેમ થયું એટલે ગ્રંથકાર સમજાવે છે. તો ચાલો વાંચો 583માં શ્લોક. એવમેતાન નિરુહ્યૈષઃ પ્રત્યુહ્ય ચ મહેશ્વરઃ અત્યક્રામદિમાન સર્વાન નભો યદ્વદ્ઘટાદિકાન અંતર્બહિસ્થિતો વિશ્વમ વ્યાપ્ય સર્વાત્મકઃ પુમાન કેવલોપનિષદ્માન ગમ્યો ન પરમાનતઃ. એવમ એતાન નિરુહ્ય પ્રત્યુહ્ય ચ મહેશ્વરઃ,
આ પ્રકારે મહેશ્વર આ સમગ્ર જગતનો નિર્વાહ કરીને વળી સર્વને પોતાનામાં સર્વનો ઉપસંહાર કરીને ઇમાન સર્વાન અત્યક્રામત આ સર્વનું અતિક્રમણ કરી ગયો એટલે સર્વનું અતિક્રમણ કરીને રહેલો છે. એવું નથી કે આ કર્યા પછી એણે અતિક્રમણ કર્યું, એ તો અતીત જ છે. એટલે કે વાસ્તવિક તત્વ એની પારમાર્થિક સત્તામાં તો સરળથી અતીત છે, સરળથી અસ્પૃષ્ટ છે, નિર્લેપ છે, અસંગ ઉદાસીન છે. નભો યદવદ ઘટાદિકાન, જેવી રીતે નભ અર્થાત આકાશ ઘટ વગેરેને અંદર ને બહાર વ્યાપ્ત કરીને રહેલું છે, પણ અંદર ને બહાર વ્યાપ્તિ તો છે એ તો માત્ર ઘડાની દ્રષ્ટિએ છે. બાકી આકાશ દ્રષ્ટિએ તો અંદર ને બહાર એવા કોઈ ભેદ નથી. એટલે કે આકાશ તો જ્યારે અંદર બહાર વ્યાપ્ત કરીને રહેલું જણાય છે ત્યારે પણ અંદરપણું અને બહારપણ આ બધાનું અતિક્રમણ કરીને રહેલું છે. અંદર બહાર તો આપણા ખ્યાલ છે, ઘડાની અંદર અને ઘડાની બહાર આકાશ છે, ઘટાકાશ ઘડાની અંદર છે, મહાકાશ ઘડાની બહાર છે, આ પ્રકારના આપણા ખ્યાલ છે. જે ખ્યાલ કેમ જન્મે છે? ઘડાને મહત્વ આપવાને કારણે. તો ઘડાને સત્યતા આપવાને કારણે ઘટાકાશને સત્યતા પ્રાપ્ત થાય છે, માટે આકાશ ઘડાની અંદર છે અને પેલું આકાશ ઘડાની બહાર છે. પણ આ પ્રકારના ખ્યાલ આકાશ વિશે આપણે ધરાવીએ છીએ ત્યારે પણ આકાશ તો અંદર ને બહાર એ બધા પ્રકારના ભેદભાવથી પર છે. આ પ્રકારે આ મહેશ્વરનું પરમાત્માનું વર્ણન કર્યું. કેવો છે? કેવલ ઉપનિષદમાન ગમ્યો ને પરમાનત, કેવલ ઉપનિષદ રૂપી પ્રમાણ ને ગમ્ય છે, એ પ્રમાણથી જાણી શકાયો છે. ન પરમાનત, એ બીજા માનથી પર એટલે બીજા માનથી બીજા પ્રમાણથી જાણી શકાયો નથી. ટીકાકાર સમજાવે છે 270 પાના પર બીજી પંક્તિમાં, તદ્વદ્ય સર્વ અતિક્રમ્ય પરિપૂર્ણ અવસ્થિત. તો જે પરમાત્મા સર્વનું અતિક્રમણ કરીને પોતાની પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે, કેવલ ઉપનિષદ પ્રમાણેનૈવ ગમ્ય ઔપનિષદમ પુરુષમ. તો ઔપનિષદ શબ્દનો અર્થ કર્યો કેવલ ઉપનિષદ પ્રમાણેનૈવ ગમ્ય. તો ઉપનિષદ એક ગમ્ય, માત્ર ઉપનિષદ રૂપી પ્રમાણથી જ ગમ્ય છે, એનાથી જાણી શકાય એમ છે. ગોચરમ તદગોચરમ, એ બધા શાસ્ત્રોને ગોચર છે. સ્વયં કેવું છે? અગોચર છે. તો પ્રમાણ દ્રષ્ટાંત આપ્યું રસનાયા રસવત, જેવી રસ અર્થાત સ્વાદને જાણવા માટે માત્ર રસના જ પ્રમાણ છે. આંખોથી આપણે સ્વાદને ન જાણી શકીએ, કાનથી ન જાણી શકીએ, સ્પર્શથી ન જાણી શકીએ, કે સૂંઘવાથી પણ સ્વાદ ન જાણી શકીએ, માત્ર રસનાથી જ સ્વાદ જાણી શકીએ. એટલે કે રસને તથા સ્વાદને જાણવા માટે એકમાત્ર રસના પ્રમાણ છે, બીજું કોઈ પ્રમાણ નથી. રસ કે સ્વાદ માત્ર એક રસના ગમ્ય છે એમ કહેવાય. એક રસના ગમ્ય છે એ બીજા કશાથી ગમ્ય નથી, બીજા કશાને ગોચર નથી, બીજા કશાની એમાં ગતિ નથી, એકમાત્ર રસનાની જ રસમાં ગતિ છે. ન તું પરમાણત, પરમાણત એટલે શું? પરેણ ઉપનિષદ ભિન્ન માનેન, પરેણ માનેન ન ગમ્ય. પરમાત્મા છે એ પરેણ એટલે બીજા, બીજા માન એટલે પ્રમાણ, બીજા પ્રમાણને ગમ્ય નથી, બીજા કોઈ પ્રમાણની એમાં ગતિ નથી, પ્રત્યક્ષની ગતિ નથી. કેટલા બીજા પ્રમાણ છે? પ્રત્યક્ષ પ્રમાણ છે, ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન જન્મે એને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. તો પરમાત્મા પ્રત્યક્ષનો વિષય નથી. અશબ્દમ અસ્પર્શમ અરૂપમ
अरसम तथा गंधवत नित्य अरसम नित्यवत च नित्यम च। तो अशब्दम अस्पर्शम अरूपम, शब्द स्पर्श रूप अरसम अगंधवच्च रस गंध अबधाथी पर्श टुकमा भगवान ने कोई रूप नहीं, भगवान ने कोई गंध नहीं, एने कोई स्वाद नहीं, एने कोई शब्द नहीं, एने स्पर्श नहीं। आम शब्द स्पर्श अबधा प्रकार गुणों से रहित होने कारण कोई पण ज्ञानेन्द्रिय नहीं गोचर नहीं, ज्ञानेन्द्रिय नहीं गति नहीं। अनेजदेक मनसो जवीय नैनत देवा आपनुवन पूर्वमर्षत, देवा न एनत आपनुवत पूर्वमर्षत। देवताओं इंद्रियो परमात्मा ने प्राप्त न कर सकी, इमनी पहला पहुंची गया तो एटले के इंद्रियो पहुंचनी बार से। मनसो जवीय आ मन करता पण वधारे वेगवान छे, जववत्तर है भगवान केवो छे, मन करता पण वेगवान छे। एटले मननी पण त्यां पहोंच, एनो अर्थ एवो थयो के मननी पण पहोंच नथी। मन जात जातना संकल्प करतुं होय, स्वर्गनो संकल्प करे, ब्रह्मलोकनो संकल्प करे, त्यां परमात्मा रे चैतन्य जाने के त्यां पहोंची गयो होय। ए चैतन्य तो मननो साक्षी छे, मनथी पर छे, मननी पहोंचथी बहार छे। बस आटला ज आपणी पासे लौकिक शब्द। आ उपनिषद ए शब्द खरो पण आ लौकिक शब्द पण एना माटे प्रमाणभूत नथी। टूंकमां भगवान के परमात्मा नु वर्णन शब्द थी ना थी सके, मन से नु विषयकरण ना थी सके। परेण उपनिषद भिन्न मानेन न गम्यस्य, उपनिषद करता अन्य जगह प्रमाण छे एने गम्य नथी, गोचर नथी, कोई प्रमाण नियम गति नथी। એટલે પછીના શ્લોકમાં કહે છે 585માં શ્લોકમાં, તંત્વાં પૃચ્છામિ પુરુષમ એકવારમહં વદ બહુવારમ ત્વયા પૃષ્ટમ તુભ્યમુક્તમ મયા યતઃ। तंत्वौपनिषदम एम शू तंत्वा औपनिषदम, त्वा ने औपनिषद थे त्वौपनिषदम थे। तो तंत्वा त्वौपनिषदम तंत्वा, त्वा एटले त्वाम, ए औपनिषद पुरुष विषय हूँ तने पूछू छु। एक वार अहम वद तम पुरुषम ते, एटले टीकाकार छे ने એ તંતે પૃચ્છામિ પુરુષમ, એ પ્રકારનો પાઠ એમની પાસે હશે એવું માનીએ છીએ આપણે। આપણે અહીંયા તંત્વા પુરુષમ એમ છે, પણ ટીકાકાર કહે છે તંતે પુરુષમ। ते तुभ्यम विदग्धाय, विदग्ध शाकल्य विदग्ध जैसे एवा तने हूँ एक वार पूछू छु मात्र। बहुवारम त्वया पृष्ठम, ते तो मने अनेक बदा 20 थी पण वधारे प्रश्नों करेला छे। उक्तम मया ततः तुभ्यम, ए बद्धानो मैं उत्तर आपेलो छे, हूँ मात्र एक ज प्रश्न करू छु। ते तुभ्यम विदग्धाय एक वार अहम पृच्छामि, ए विदग्ध ने तने हूँ मात्र एक वार पूछू छु। तो पछीना श्लोक में कहे छे, हाँ तत्स्वरूपम त्वम वद, वद ये परमात्माना स्वरूप विषय तू वद, एटले कहे उत्तर आप। यतः त्वत्पृष्टम मया बहुवारम उक्तम, ટૂંકમાં મને આ પ્રશ્ન કરવાનો અધિકાર છે।
અત્યાર સુધી યાજ્ઞવલ્કે કોઈ પ્રશ્ન કર્યો નથી, બધા પ્રશ્નની જડી એમના પર વસાવવામાં આવી છે, એ બધાનો ઉત્તર આપતા ગયા છે, તો મેં તો બધા તારા કેટલા બધા પ્રશ્ન ઉત્તર આપ્યા, પણ હવે મને હક છે કે તને એક પ્રશ્ન તો કરો. પ્રશ્ન થાય કેમ યાજ્ઞવલ્કે પ્રશ્ન કેમ કર્યો? એટલે કહે છે, બહુવારમ ત્વયા પૃષ્ઠમ, તે તો મને અનેક બધા પ્રશ્નો કર્યા, તુભ્યમ ઉક્તમ મયા, અને મેં બધા પ્રશ્નો તને ઉત્તરવ્યતઃ, તેથી હું તને એક પ્રશ્ન કરું છું, એનો તો ઉત્તર આપ. પછીના શ્લોકમાં કહે છે, ન ચેદત્ર જના કિરણે પુરે તીર્થ વિવર્જિતે કૃષ્ણ પક્ષે પર્વરાત્રૌ અસ્યાંતે દક્ષિણાયને પતિષ્યતિ શિરો ભૂમૌ ગત પ્રાણસ્ય દુર્ધ્યઃ. ન ચેદ, જો તું ઉત્તર નહીં આપે તો પતિષ્યતિ શિરો ભૂમૌ, તો તારું મસ્તક છે એ ભૂમિ પર પડી જશે. ન ચેદ વદિષ્યસિ તરહી તે શિર અત્ર પતિષ્યતિ, ભૂમૌ પતિષ્યતિ, એ ભૂમિ પર પડી જશે. ક્યારે ભાઈ? નચે અત્ર એટલે ક્યારે? અહીંયા પડશે તારું, આ જગ્યાએ પડશે. આ કઈ જગ્યા છે? આ કોઈ શુભ જગ્યા નથી, આ તો બધી રીતે અશુભ દેશ છે, અશુભ કાળ છે. એટલે આપણે ત્યાં મૃત્યુ કયા સ્થળે થયું અને કયા સમયે થયું એના બહુ મહત્વ આપીએ છીએ. યા અંતે મતિ સા ગતિ, અંતમાં જે પ્રકારની મતિ હોય એ પ્રકારની ગતિ થાય, આવું સામાન્ય મનુષ્ય માણસ મળે છે, જ્ઞાની પુરુષ મળે નથી. કાશ્યામ, કાશીમાં એનું શરીર પડે, અથવા સ્વપચે ગૃહે વા સ્વપચે ગૃહે, અથવા તો કોઈ ચંડાળાના ઘરની અંદર પણ એનું મસ્તક એનું દેહ પડે, મહત્વનું નથી, કારણ કે એ મરતે તો મરી ગયો છે. આ જ્ઞાની પુરુષ છે એ તો માત્ર બીજાની દ્રષ્ટિએ જીવી રહ્યો છે, પોતાની દ્રષ્ટિએ જીવંત છે જ નહીં, એમ કે ચાલે, એને કોઈ દેહમાં અભિમાન નથી. એટલે એનું મૃત્યુ છે તો માત્ર ઔપચારિક મૃત્યુ છે, ખરું મૃત્યુ થઈ ગયું. જ્યારે અગ્નિ એટલે એટલા માટે એને એના એના અંતકાળને બદલે પરાંતકાળ એવું કહેવામાં આવ્યું. સામાન્ય મનુષ્યનો અંતકાળ હોય, જ્ઞાની પુરુષનો પરાંતકાળ હોય, હંમેશ માટેનો અંતકાળ. અજ્ઞાની પુરુષનો અંતકાળ છે તો માત્ર બીજા પ્રારંભ માટેની જ ભૂમિકા છે. અહીં અંતકાળ આવે એ બીજે પ્રારંભ થવા માટેનો જ માત્ર પ્રસંગ છે. પણ જ્ઞાની પુરુષ માટે અંતકાળ એ હંમેશનો અંતકાળ છે, એટલે એને આ વસ્તુ લાગુ ના પડે. કયા સ્થળે, કયા સંજોગોમાં, કયા સમયે એનું મૃત્યુ થયું એ મહત્વનું નથી. પણ અજ્ઞાની માટે મહત્વ જો આપણા શાસ્ત્રોમાં આ પ્રકારની માન્યતા છે. શું છે? જ્યોતિર અગ્નિર જ્યોતિર શુક્લ હૈ ષણ માસા ઉત્તરાયણ તત્ર પ્રયાતા ગચ્છંતિ બ્રહ્મ બ્રહ્મવિદો જનાઃ. બ્રહ્મવિદો જનાઃ, જેમણે બ્રહ્મની આરાધના કરી છે, બ્રહ્મનું પરમાત્ બ્રહ્મનું અને સગુણ બ્રહ્મનું પણ જેમણે ધ્યાન કરેલું છે, એવા જનાહ, એવા ઉપાસકો છે. એવો આ વિદગ્ધ હતો? ખરેખર તો વિદગ્ધ આ કોટીનો માણસ હતો, એક સામાન્ય માણસ નથી. એને આ બધા પ્રશ્નો કરાય યાજ્ઞવલ્ક્ય નહીં ત્યારે ક્યારે શક્ય હોય? કયા પ્રકારનું જ્ઞાન એની પાસે છે? આ માત્ર શાબ્દિક જ્ઞાન નથી, આ બધું રિયલાઇઝેશન છે, અર્થાત ઉપાસનામાં આ બધાને સાક્ષાત્કાર કરેલો છે. એ જયારે યાજ્ઞવલ્ક્યને પૂછે કે પૂર્વ દિશામાં કયો દેવતા તું છે ભાઈ,
યાજ્ઞલકે હું આદિત્ય દેવતા છું. યાજ્ઞલકે પણ આ બધાનો સાક્ષાત્કાર કરેલો છે અને બધા અહંભાવ પ્રાપ્ત કરેલો છે, સાકલ્ય પણ કરેલું છે, તો જ પૂછી શકે. આ વાદની અંદર કે આ જલ્પની અંદર જે કહો તે જે બધા વિદ્વાનો પ્રશ્ન કરે, બધા મહાપુરુષો છે, એ જે પ્રશ્ન કરે તેનો ઉત્તર પોતે જાણે છે, અર્થાત એ પ્રકારનો સાક્ષાત્કાર પોતે કરેલો છે, પછી પૂછે છે. એટલા જ માટે આને જલ્પ કહેવામાં આવે કે વિતંડા કહેવામાં આવે, એટલે કે સામાન્ય પરાજિત કરવા માટે જ આ વાદ વિવાદ થઈ રહ્યો છે. યાજ્ઞ બલકે ઉત્તર આપે એ પણ એને પરાજિત કરવા માટે, કારણ કે સત્યનું રક્ષણ કરવાનું છે. એટલે સાકલ્ય પણ બ્રહ્મવિદો જનાહા એ પણ પ્રયાતાગત પ્રયાતા એટલે મૃત્યુ પામેલા આ બ્રહ્મજ્ઞાની લોકો બ્રહ્મ ગચ્છંતિ બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે. અગ્નિર્જ્યોતિ આ શુક્લ, અગ્નિ જ્યોતિ દિવસ શુક્લ પક્ષ ષણમાસા ઉત્તરાયણમ અથવા તો ઉત્તરાયણના છ મહિનાની અંદર શુક્લ પક્ષમાં દિવસે મૃત્યુ થાય એને બહુ શુભ ગણવામાં આવ્યું. ધૂમોરાત્રિ તથા કૃષ્ણ ષણમાસ દક્ષિણાયનમ, પણ દક્ષિણાયનના છ માસ દરમિયાન મૃત્યુ થાય, કૃષ્ણ પક્ષમાં થાય, રાત્રે થાય, એ બધાને અશુભ ગણવામાં આવે છે. આ બધી માન્યતાનો સવાલ છે, પણ આ પ્રકારની માન્યતા આપણી સંસ્કૃતિમાં છે. એટલે એના સંબંધમાં કહે છે, અત્ર જના કિરણે પૂરે, આ નગર આ મગધ દેશ છે એ બધો પણ અપવિત્ર દેશ છે. વિદેહ એટલે મગધ જ માનું ત્યાં સુધી. ચાલો આ જે જગ્યાએ તારું મૃત્યુ થશે એ સ્થળ કેવું હશે? આ નગર વિદેહ જના કિરણે પૂરે, આ બધા મનુષ્યની અત્યંત ભીડવાળું, આ કિરણ મનુષ્યની ભીડવાળું આ છે, આ કોઈ ઉત્તમ એકાંત સ્થળ નથી. તીર્થ વિવર્જિતે, આ કોઈ તીર્થ નથી. તો તીર્થ સ્થાનમાં મૃત્યુ થાય એને શુભ ગણવામાં આવે છે, આ સ્થળ કોઈ તીર્થ નથી. એટલે અશુભ સ્થળ છે બધી રીતે, બધા મનુષ્યની ભીડભાડથી ભરેલું છે, સાથે સાથે આ સ્થળ કોઈ તીર્થ નથી, માટે આ મરવા માટે અશુભ સ્થળ છે. કૃષ્ણ પક્ષે, વળી પખવાડી પણ કેવું છે? એ વધ છે, કૃષ્ણ પક્ષ છે, શુક્લ પક્ષ નથી. તો કૃષ્ણ પક્ષને અશુભ કેમ કહેવામાં આવ્યો? કારણ કે ચંદ્રમા જે છે એમાં ક્ષય થતો હોય છે. શુક્લ પક્ષને શુભ કહેવામાં આવ્યો, કારણ કે ત્યાં ચંદ્રમાની વૃદ્ધિ થતી હોય છે. વૃદ્ધિ રાધે જ આ વૃદ્ધિને શુભ માનવામાં આવી છે, જ્યારે જે ક્ષય છે એને અશુભ માનવામાં આવ્યો છે. દિવસ જે છે એને શુભ માનવામાં આવ્યો, પ્રકાશ હોય છે ત્યારે, અંધેથી ઉત્તમ કર્મ થતા હોય, રાત્રે અંધકાર હોય તો નિકૃષ્ટ કર્મ ત્યારે થતા હોય, રાત્રિને અંધકારને અશુભ ગણવામાં આવે. રાત પડી ગઈ છે આ ચર્ચામાં. ટૂંકમાં આ ચર્ચામાં યાજ્ઞવલ્ક્ય અને સાકલની ચર્ચામાં મધરાત થઈ ગઈ છે. કૃષ્ણ પક્ષ છે પર્વ રાત્ર, એમાં વળી પછી પર્વ રાત્રે એટલે અમાવાસ્યા, એને દર્શ પણ કહે છે, પર્વ પણ કહે છે. અમાવાસ્યાની રાત છે. દક્ષિણાયને, વળી પાછો દક્ષિણાયન, બધા પ્રકારના અશુભ સંયોગો છે એ ધ્યાનમાં રાખજે. તો ટીકાકાર કહે છે કે તે શિરાત્ર અશુભે દેશે અશુભે કાલે ચ, આ જના કિરણ તીર્થ વિવર્જિત સ્થળ છે, દેશ છે, અને કૃષ્ણ પક્ષ અમાવાસ્યા દક્ષિણાયન અશુભ કાળ છે. એટલે તારી દુર્ગતિ થશે, ક્યાંનો વાદે છે એ ચેતવણી આપે છે. તારી
દુર્ગતિ થાય એ પ્રકારના બધા સંયોગો છે. જો આ પ્રશ્ન ઉત્તર નહીં આપે તો આવા અશુભ સ્થળે અશુભ કાળે તારું મસ્તક પડી જશે, અર્થાત તારું મૃત્યુ થશે. ભૂમો ગત પ્રાણસ્ય દુર્ધ્ય, જેના પ્રાણ ચાલી ગયા છે એવો દુષ્ટ બુદ્ધિ. આટલો વિદ્વાનો છે, બુદ્ધિ દુષ્ટ કે દ્વેષ રહેલો છે ને અંદર, એ જેનો સૌથી મોટો ગુનો છે. એવું કહે છે ગ્રંથકાર કે સાકલ જેનો સૌથી મોટો ગુનો છે દ્વેષ. તે પણ કોનો દ્વેષ? બ્રહ્મ જ્ઞાનીનો દ્વેષ. આમ કોનો દ્વેષ ના કરવો? આપણને ખબર નથી કોણ છે. જેનો દ્વેષ કરી એના પાપ આપણને પ્રાપ્ત થાય એવું છે. આમ જ્ઞાની પુરુષ મને તો કહેવાય જ છે કે એની સેવા કરનારા સ્તુતિ કરનારા છે એને, એ લોકોને એમના પુણ્યકર્મનું ફળ પ્રાપ્ત થાય. કે હવે કર્મ તો એમાં કર્તૃત્વ ન હોવાને કારણે એના કર્મ એને તો લાગુ પડતા નથી, એવી કર્મનો હિસાબ કેમ કરવો? જ્ઞાની પુરુષે જે કર્મનો હિસાબ તો કરવો પડે ને, એટલે કે જે પુણ્યકર્મ કરે એના સેવકોને પ્રશંસકોને જાય, જે કંઈ પાપ કર્મ કદાચ થઈ ગયું હોય તો એના નિંદકોને જાય, એને ત્રાસ આપનારને જાય. તો દુર્ધ્ય અદુષ્ટ બુદ્ધિ ગત પ્રાણસ્ય, જેના પ્રાણ ચાલી ગયા છે એવી તારી આ પ્રકાર તારો ટૂંકમાં તારું મસ્તક જે છે એ ભૂમિ પર પડી જશે. એટલું જ નહીં, એટલે કે અત્યારે દુર્ગતિ થયો આ જીવનમાં, પણ પરલોક પણ તને પ્રાપ્ત નહીં થાય. કેમ નહીં થાય? પછીના શ્લોકમાં કહે છે અસ્થિન્યપિ ન તે ગેહમ પ્રાપ્સ્યંત્યંત વિદ્વિષઃ મમ ચોરાસ્તુ ચાંડાલાઃ હરિષ્યંત્યર્ધમાર્ગતઃ. અસ્થિને અપિ તે ન ગેહમ પ્રાપ્સ્યંતિ, તે અસ્થિને અપિ ગેહમ ન પ્રાપ્સ્યંતિ. તારા હાડકા પણ એટલે ફૂલ, ટૂંકમાં અગ્નિદાહ કરવામાં આવે પછી જે ફૂલ હોય, જે અસ્થિ હોય, એ પણ પછી યોગ્ય સ્થળે પધરાવવામાં આવે તો વળી આ મનુષ્યની સદગતિ થાય. એ પણ તારે ઘેર એટલે કોઈ યોગ્ય સ્થળે નહીં પહોંચે. તે અસ્થિને અપી ગેહમને પ્રાપ્સ્યંતિ, તારા હાડકા પણ ઘેર નહીં પહોંચે. કેવો તું છે? કીદૃશ્ય તે, કીદૃશ્ય તે, કેવો છે આ વિદગ્ધ? અત્યંત વિદ્વિષઃ, મમ અત્યંત વિદ્વિષઃ. મમ છે એની સાથે જાય છે. મમ અત્યંત વિદ્વિષઃ, મારી પ્રત્યે અત્યંત દ્વેષ કરનાર તારા હાડકા પણ અસ્થિ પણ ઘરે નહીં પહોંચે. મમ બ્રહ્મવિદ રૂપસ્ય અત્યંત દ્વેષ કારણ. મારો દ્વેષ એટલે કોનો દ્વેષ છે? બ્રહ્મવિદ રૂપસ્ય, જે બ્રહ્મજ્ઞાની છે. બહુ સ્પષ્ટ છે કે યાજ્ઞવલ્ક્ય બ્રહ્મજ્ઞાની છે. અત્યાર સુધીના પ્રશ્નોત્તરથી સ્પષ્ટ થઈ ગયું છે એટલું જ નહીં, પરંતુ ગાર્ગીએ તો બહુ જ સ્પષ્ટ રીતે કહ્યું બધાને કે બ્રાહ્મણો જાણી લો કે હવે આને આ વાદમાં કોઈ જીતી શકવાનું નથી, તો બધા બંધનમાં છો અને માટે તમે છૂટવા માંગતો દૂરથી નમસ્કાર કરીને છૂટા પડો. સ્પષ્ટ રીતે કહ્યું. તો પણ આનામાં એટલો દ્વેષ હતો યાજ્ઞવલ્ક્ય માટે કે આ પ્રકારની ચેતવણી આપવા છતાં પણ એણે સાંભળ્યું નહીં, કાને ન ધર્યું. મમ અત્યંત વિદ્વિષઃ, અત્યંત દ્વેષ કારણ. હું જે બ્રહ્મજ્ઞાની છું, મને એનો કંઈ વાંધો નથી કે હું બ્રહ્મજ્ઞાની છું કે નહીં, પણ હું બ્રહ્મજ્ઞાની છું ભાઈ.
એટલે કે આ મારો દ્વેષ છે એ બ્રહ્મજ્ઞાનનો દ્વેષ છે. માત્ર કોઈ વ્યક્તિનો દ્વેષ નથી, આ એ ખરાબ છે. પાછો કોનો દ્વેષ છે? બ્રહ્મજ્ઞાનીનો દ્વેષ છે. તેથી ચોરાસ્તુ ચાંડાલા હરિશંતિ અર્ધ માર્ગ તહ. તારા શિષ્યો જ્યારે તારા અસ્થિને લઈ જઈ રહ્યા છે ત્યારે અધવચ્ચે જ માર્ગમાં આ ચંડાલો જે છે, ચોર છે, એને લૂંટી જશે. કે જનક રાજાની સભામાંથી આ બધા બ્રાહ્મણો પાછા ફરી રહ્યા છે, મારે એમ દલ્લો હોવો જોઈએ. એવું માને ક્યાંથી આવી રહ્યા? એટલા માટે બેંકમાંથી આવતો ચોર લોકો જાણે ક્યાંથી આવે છે? ઓફિસમાંથી આવી રહ્યો, આજે પગારનો દિવસ છે, મજૂરોને તો ઘણી બધી કેશ જ મળતી હોય ને. જે બધા ઓફિસર હોય એનો પગાર સીધો હોય, બેંકમાં જમા થતો હોય, પેલા લોકોને કેશ મળતી હોય ધારો કે. એટલે જૂના જમાનાની અંદર બધી મિલના દરવાજા પર બધા પઠાણો તૈયાર હોય. પગાર દિવસ હોય ને એ દિવસે બધા પઠાણો ત્યાં આગળ દરવાજાની બહાર જ, અંદર દરવાજામાં અંદર પ્રવેશ ના મળે, બહાર ઉભા પકડે જ પેલો બહાર નીકળે, પહેલા પૈસા પડાવે. કેટલું બધું વ્યાજ લીધું હોય, મહિનાનું 2-2% એવું વ્યાજ, 3-3% એટલે વર્ષનું 24%, 36%, 1/3 એનો બધો લઈ જ જાય, વ્યાજમાં લઈ જાય. પઠાણી ઉઘરાણી, પઠાણી વ્યાજ, એને બિચારાને ઘેર ના લઈ જવા દે. તો હવે ચાલો, આ તો અહીંયા આવે, આ ચંડાળો જે છોરો છે એ તારા અસ્થિને ઘેર નહીં લઈ જવા દે. એ રાહ જોઈને જ ઉભા છે માર્ગમાં કે ક્યારે આ લોકો આવે અને ક્યારે લૂંટી લઈએ. યતઃ ચોરભૂતા ચાંડાલા અર્ધ માર્ગે હરિશંતિ ઇતિ. અર્ધ માર્ગત એટલે અર્ધ માર્ગે. આ તસિલ પ્રત્યય છે એ ગમે તે વિભક્તિ માટે ઉપયોગ કરી શકાય. એટલે એ સપ્તાહી માટે ઉપયોગ થાય છે. બહુ બહુ જરા સામાન્ય અસામાન્ય વસ્તુ છે. પંચમી માટે એના ઉપયોગ થાય, એનો સામાન્ય તૃતીયા માટે થાય, આ સપ્તાહી માટે થાય. અર્ધ માર્ગે હરિશંતિ. આવો સાપ યાજ્ઞવલ્કે આપ્યો, આ તો ખોટું કહેવાય. યાજ્ઞવલ્કે માટે ખોટું કહેવાય. એટલે ટીકા કરે છે, એ તાદૃશ સાપ યાજ્ઞવલ્કેને ન દત્ત. એમને માનવું કે આ પ્રકારનો સાપ યાજ્ઞવલ્કે આપ્યો. તત્ર ક્રોધાદિ બીજ દાહાત. આ ક્રોધનું બીજ કયું છે? અજ્ઞાન છે. અવિદ્યામાંથી કામ જન્મે, કામાત ક્રોધો બી જાય તે કામાદિ ક્રોધ જન્મે. આ ક્રોધ છે એ કામનાનું અભિવ્યક્તિ છે. તો કે કામનાનો હેતુ છે, અરે કામનાનું પરિણામ છે, કામના ક્રોધનો હેતુ છે. ટૂંકમાં ક્રોધ કામનાનું ચિહ્ન છે. ક્રોધ જન્મ અંદર કામ હોવો જોઈએ, નહીં તો ક્રોધ જન્મે જ નહીં. અને આ કામ છે એનું ચિહ્ન છે અજ્ઞાનનું. કામ એટલે ઈચ્છા, અપેક્ષા, આગ્રહ. આ કામના છે ઈચ્છાના રૂપમાં, અપેક્ષાના રૂપમાં, આગ્રહના રૂપમાં વ્યક્ત થતી હોય છે. ઈચ્છા પૂરી ન થાય, અપેક્ષા પૂરી ન થાય, આગ્રહ પૂરો ન થાય એટલે માણસને ગુસ્સો આવતો હોય છે. અને એવી અપેક્ષાઓ ક્યારે હોય? અંદરની અધૂરપ હોય ત્યારે. બહારની અપેક્ષા ક્યારે હોય? અંદર જ્યારે અપૂર્ણતા હોય ત્યારે. અપૂર્ણ આત્મામાં અપૂર્ણતા આવી કેવી રીતે? માત્ર અજ્ઞાનને કારણે. અજ્ઞાનને કારણે પૂર્ણ આત્માને અપૂર્ણ માની લેવામાં આવે છે. અંતેથી અપેક્ષા જન્મે, કારણ કે અપૂર્ણતાને આપણે સહન કરી શકીએ નહીં. હું અને અપૂર્ણતા એ બંને સામાજિકરણ હોઈ ના શકે. અપૂર્ણતાનો જેવો ખ્યાલ હુંમાં જન્મે, બીજે કહેશે અપૂર્ણતા મને વાંધો નથી. દેહમાં પણ અપૂર્ણતા હોય
અને દેહને હું હું ના માનતો તો વાંધો નથી. ક્યાંય પણ અપૂર્ણતા હોય, પણ જ્યાં સુધી અહમભાવ ન કરવામાં આવે ત્યાં સુધી કોઈ અપૂર્ણતા પણ આપણને દુઃખ પહોંચાડતી નથી. પણ અહમ પર જ્યારે અપૂર્ણતાનો અધ્યારોપ કરવામાં આવે તો અહમની અપૂર્ણતા આપણે ન સ્વીકારી શકીએ, અને અજ્ઞાનને કારણે અહમ પર આ પ્રકારનો અધ્યારોપ કરવામાં આવે છે. તત્ર ક્રોધાજી બીજ દાહાત, પણ યાજ્ઞવલ્ક્યનું આ ક્રોધ વગેરે એટલે કામ ક્રોધ લોભ આ બધા જે છે એનું બીજ કેવું છે? અજ્ઞાન છે કે અવિદ્યા છે? અને તો જ્ઞાનથી ભસ્મ થઈ ગઈ છે. જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે તથા સર્વમ જ્ઞાન પ્લવેનૈવ વૃજનમ સંતરિષ્યસિ. ભગવાન કહે કે આ પાપનો કે અજ્ઞાનનો જે મહાસાગર છે એને તું જ્ઞાનરૂપી તરાપાથી સરળતાથી તરી જશે, પાર કરી જશે. તીણા સ્વયં યાજ્ઞ કેવા છે? એ તો સ્વયં પાર કરી ગયેલા છે. માટે ક્રોધ જન્મવાનું કોઈ બીજ એમનામાં નથી. બહારના સંજોગો કશી વસ્તુ આપણામાં ક્રોધ ક્યારે જન્માવી શકે? એ વસ્તુ કોઈ રીતે આપણે ફ્રસ્ટ્રેટ કરે, ટૂંકમાં આપણને આપણા માટે એક પ્રકારની અસંતોષની કે તિરસ્કારની લાગણી જન્માવે પોતાના જ પ્રત્યે. એવું કેમ થાય? કારણ કે હું મારી અંદર અસહાય જ્યારે માન જોઉં ત્યારે હંમેશા દરેક સંજોગોનો હું નિયંત્રણ કરવામાં આવ્યું, કંટ્રોલિંગ. અને જ્યારે નિયંત્રણ ના કરી શકું, કંટ્રોલ ના કરી શકું, મારું ધાર્યું ન થાય ત્યારે હું શું માનું? કે હું અધૂરો છું, અસહાય છું, નિર્બળ છું. આમ પોતાની આવી નિર્બળતા, અસહાયતા એટલે બહારના સંજોગો કહો કે કોઈનું વર્તન કહો, એ મારામાં જ્યારે આ પ્રકારની અસહાયતા જન્માવે, મારામાં આવી રીતે અસામર્થ્યની લાગણી જન્માવે, હું સમર્થ નથી, ત્યારે મને મારા પ્રત્યે જ ચીડ ચડે છે. અને આંતરિક મારા પ્રત્યેનો ક્રોધ છે એ અન્ય પ્રત્યે ક્રોધમાં પરિણમે છે. એટલે બહાર જે ક્રોધ છે એનું મૂળ તો અંદર જ છે. પોતાની મર્યાદિતપણાની, અલ્પપણાની, અસહાયપણાની, અસામર્થ્ય વિશેની તીવ્ર લાગણી, એ અસામર્થ્યની લાગણી જેટલી હેલ્પલેસનેસ, એ અસામર્થ્યની લાગણી જેટલી તીવ્ર હોય એટલો ક્રોધ વધુ તીવ્ર હોય. દુનિયા કે બંધાયેલી છે મારું કયું કરવા માટે, કે મારા આગ્રહો પૂરા કરવા માટે કરે, ક્યાં સુધી કરે? દરેકને મર્યાદા આવી જાય. પછી તકલીફ એ છે ને કે જેમ જેમ આપણા આગ્રહો પૂરા થતા જાય તેમ તેમ આગ્રહો વધતા જાય કમનસીબે. એ દુનિયાએ બિચારી મને ખુશ રાખવા માંગે છે, પરંતુ ધીમે ધીમે મારી ખુશીની જરૂરિયાત વધતી જાય. તો જેવી રીતે એક કપ ચા પીવાથી પહેલાં તાજગી મળે, એ તાજગી મળવાનો બે કપ ચા પીવી પડે, પછી ત્રણ કપ ચા પીવી પડે. તે રીતે મારી અપેક્ષા સંતોષવા માટે પહેલાં કોઈ આટલું કરવું પડે, પછી વધારે કરવું પડે, પછી વધારે કરવું પડે, એમ કરીને બીજાની મર્યાદા હું જ લાવી દઉં. આ રીતે ક્રોધ જન્મે. એટલે આ બધું યાદ ન આવ્યું કે શું ક્રોધથી પ્રેરાઈને કહી રહ્યા છો કે ના? આ ગ્રંથકારની મૌલિકતા છે. આવું બધું ઉપનિષદમાં કહેવામાં આવ્યું નથી. ઉપનિષદમાં એમ જ કહેવામાં આવ્યું કે યાજ્ઞવલ્કે શાકલ્યને શાપ આપ્યો ત્યાં સુધી કે વિદ્યારણ્ય સ્વામીએ પણ કહ્યું જીવન મુક્તિ વિવેકમાં કે યાજ્ઞવલ્કેમાં કામ અને ક્રોધ છે, જીવન મુક્ત નથી. એવું કહી દીધું. એમનો કામના કેમ છે? તો હજાર ગાયોને એમણે લઈ લીધી, ત્યાં વળાવી લીધી. પોતાના શિષ્યને કે આ ગાયો લઈ જા,
અમે તો ગાયની કામના કરનારા છે. ઉપદેશ કે છે એમાં કામના છે, શા બાબે ક્રોધ છે? ટૂંકમાં હજી તો યાજ્ઞવલ્ક્યમાં કામ અને ક્રોધ ગયા નથી, માટે યાજ્ઞવલ્ક્ય એ પૂર્ણ પુરુષ નથી એવું કહેવામાં આવ્યું. એવું કોણે કહ્યું? વિદ્યારણ્ય સ્વામી, જીવનમુક્ત વિવેકવાન. પણ એમના ગુરુ છે શંકરાનંદ સ્વામી. હવે આમનો પરિચય નહીં હોય એમને, હવો તો જોઈએ પોતાના ગુરુજીની રચના છે ને. તો ગુરુજી એ જ પ્રસંગને બીજી રીતે કહ્યો. કેટલી મોટી કથા એને માટે ઊભી કરી. આમ તો કહેવાય છે કે યાજ્ઞવલ્ક્ય આ બધો શુક્લ યજુર્વેદ છે, એ સૂર્ય દેવતા પાસેથી પ્રાપ્ત કર્યો, એ તો જાણે છે કથા. પે કથાનો વિસ્તાર કરતા કહ્યું કે યાજ્ઞવલ્ક્ય સૂર્ય દેવતા પાસે ગયા, એમની પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી અને સૂર્ય દેવતાને એટલો બધો સંતોષ થયો કે કહી દીધું કે જે તારું અપમાન કરશે એને મારું અપમાન માની લઈશ અને ભાઈને ભસ્મ કરી દઈશ. યાજ્ઞવલ્ક્ય ગરગરી પડ્યા કે ભગવાન એવું ના કરો ભાઈ, આ દુનિયામાં અપમાન કરનાર તો નીકળે એટલે ભસ્મ થઈ જાય તો બહુ ખોટું કહેવાય, અને હું એનું નિમિત્ત બનું એથી ખોટું કહેવાય. ત્યારે છેવટે સૂર્ય દેવતાએ આટલી ત્યાં આગળ છૂટ મૂકી કે 20 વાર તારું અપમાન એટલે મારી વિદ્યાનું અપમાન થયું ને, યાજ્ઞવલ્ક્યનું અપમાન એટલે યાજ્ઞવલ્ક્યના જ્ઞાનનું અપમાન. એ જ્ઞાન કે વિદ્યા તો સૂર્ય આદિત્ય દેવતાએ પ્રદાન કરેલી છે, માટે એ આદિત્ય દેવતાની વિદ્યાનું એટલે આદિત્યનું અપમાન થઈ ગયું. હું સહન નહીં કરું, ભસ્મ કરી નાખીશ. છેવટે આટલી છૂટ મૂકી કે 20 વાર જો અપમાન કરવામાં આવશે ત્યારથી હું સાંખી લઈશ, પછી નહીં સાંખેલો. એ બધી મર્યાદાઓ આ સાકલ્ય વટાવી ચૂક્યો. અંતેથી આ યાજ્ઞવલ્ક્ય શાપ નથી આપતા, આદિત્ય દેવતા યાજ્ઞવલ્ક્યની વાણી દ્વારા શાપ આપી રહ્યા છે. અભી સુંદર રીતનું અહીંયા આગળ ખુલાસો કર્યો, સમાધાન કર્યો શંકરાનંદ સ્વામી. બહુ ઉત્તમ વસ્તુ છે. એટલે તત્ર ક્રોધાદિ બીજ, કારણ કે જે વસ્તુ યાજ્ઞવલ્ક્ય જે પ્રકારના નો ઉપદેશ આપેલો છે એ બધી સ્પષ્ટ છે કે તો મહાજ્ઞાની છે. તેથી તત્ર ક્રોધાદિ બીજ દાહાત, યાજ્ઞવલ્ક્યમાં ક્રોધ વગેરેનું કોઈ બીજ નથી, એ બધું દહન થઈ ગયું છે. કિંતુ તારે કોણે કર્યું આ બધું? જગન મર્યાદા પાલકેન સકલ કર્મ ફલપ્રદેન આદિત્યાત્મના ઈશ્વરેણ એવૈત્યાહ. આ તો આદિત્યના રૂપમાં રહેલા ઈશ્વરે કર્યું છે. કેમ ભાઈ એવું ઈશ્વરને એવું કરવાની કેમ જરૂર પડી? જગન મર્યાદા પાલકેન, ભગવાને તો આ જગતનું નિયંત્રણ કરવાનું છે, આ ધંધો ચલાવવાનો છે ભાઈ. એટલે તો કોઈ વસ્તુ કોઈ વ્યવસ્થા ક્યારે કામ કરે? જ્યારે એ વ્યવસ્થાની મર્યાદાનું પાલન થાય ત્યારે. ધર્મનું પાલન થાય તો જ કોઈ પણ વ્યવસ્થા ચાલે, નહીં તો ના ચાલે. પછી તમે તમારી રીતે જેમ ફાવેમ કરો તો વ્યવસ્થાનો ભંગ થઈ જાય, અને વ્યવસ્થાની જાળવણી કરનાર છે એનું કર્તવ્ય થઈ જાય કે સજા કરવી પડે. સકલ કર્મ ફલપ્રદેન, એટલા જ માટે રામચરિત માણસમાં પ્રસંગ આવ્યો કે કાક ભુસુંડીજી એમના પૂર્વજન્મમાં એક શુદ્ર હતા, ને શુદ્ર હતા પણ શિવજીના મહાન ભક્ત હતા, અને પણ હરિના એટલે વિષ્ણુના દ્વેષી હતા. તો મંદિરમાં જઈને રોજ જે શિવજીના નામનો જપ કરે, ત્યાં એક બ્રાહ્મણ હતા, એમની પાસેથી મંત્ર દીક્ષા લીધી, એમના ગુરુ હતા. પરંતુ આ વ્યક્તિને એટલો બધો અહંકાર આવી ગયો કે એક દિવસ એ મંદિરમાં જપ કરતા હશે અને ગુરુજે પ્રવેશ કર્યો ત્યાં ગુરુજીને સન્માન કરવા માટે ઊભા સુદ્ધા ન થયા, આ ગુરુજીનું અપમાન થયું. ગુરુજીને તો કશે વાંધો નહોતો, શિવજી સહન ના કરી શક્યા કે ભાઈ જો હું તને દંડ ના કરું તો આ જગતની મર્યાદાનો ભંગ થઈ જાય, બટ હું તને દંડ કરીને જ રહીશ.
એ શિવજી એને શાપ આપી દીધો, ગુરુજી કે ના કર્યું. તો અહીંયા આગળ પણ આ ઈશ્વર આ કરી રહ્યો છે, સકલ કર્મ ફળ પ્રદેન, બધા કર્મનું કર્મના ફળને પ્રદાન કરનાર જે ઈશ્વર છે, આદિત્યના રૂપમાં ઈશ્વર, જેનું કર્તવ્ય છે જગતની મર્યાદાનું પાલન કરવું, એટલે પાપ કર્મનું એ પ્રકારનું ફળ આપવું, દુઃખ પુણ્ય કર્મનું સુખ એ પ્રકારે ફળ આપવું, એ એનું કામ છે. એટલે પાપ જ્યારે ઘડો ભરાઈ ગયો ત્યાં સુધી ભગવાન રાહ જોઈએ, શિશુપાલનો ઘડો ભરાઈ ગયો ત્યાં સુધી કૃષ્ણ ભગવાને રાહ જોઈ. સહસ્ર નામ કૃષ્ણ, સહસ્ર નામ કૃષ્ણ અપશબ્દ, કૃષ્ણ વિશેના અપશબ્દોનું સહસ્ર નામની નામાવલી રોજ શિશુપાલ કરતો હતો એવું કહે છે. રોજ ભગવાને 100,000 ગાળો દે. તો રાજસુ યજ્ઞ વખતે યુધિષ્ઠિરની સભાની અંદર પણ જ્યારે આ પ્રકારનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો, ભીષ્મ પિતામહે પ્રસ્તાવ મૂક્યો કે સહદેવે પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ સૌ અગ્ર પૂજા કોની થવી જોઈએ, ભગવાન કૃષ્ણની થવી જોઈએ. શિશુપાલ સહન ના કરી શક્યો કે મારી પૂજા થવી જોઈએ, આ તો કોણ છે, આ તો ભરવાડનો દીકરો છે, આને શું, આ તો અક્કલ વગરનો છે, ગમાર છે, એમ જાત જાતનું બધું કહેવા માંડ્યો. ત્યારે ચેતવણી આપવામાં આવી કે હવે એક વધારે વાત જો તું કહીશ તો તારું મસ્તક છેદાઈ જશે. અને કહ્યું એને તો ધરાર કહ્યું અને ચક્રથી મસ્તક છેદાઈ ગયું. એવું કંઈક આનું થયું, આપણે પોતાની મર્યાદા ચૂકી ગયો, કોણ સાકલ્ય મળે વિદગ્ધ બની ગયો. તો ટૂંકમાં એનો ઘડો ભરાઈ ગયો. ત્યાં સુધી આદિત્ય દેવતાએ રાહ જોઈ, પણ એને કોઈ એનામાં એને કોઈ ઝપકી જ નહીં. ટૂંકમાં એને તો આ વસ્તુ સૂઝી જ નહીં. તેથી આદિત્યાત્મના ઈશ્વરેણ દત્ત એતાદૃશ શાપ, આ ભગવાન વડે આ પ્રકારનો શાપ અપાયો, યાજ્ઞવલ્ક્ય વડે નહીં. આવું સુંદર સમાધાન આ ગ્રંથકારે આખા પ્રસંગનું કર્યું. એ વાત 588માં શ્લોકમાં કહે છે. યાજ્ઞવલ્ક્ય વચસ્યેવમ સ્થિત્વા સૌ સવિતા પુમાન અભાષત વૃષમ ક્રુદ્ધ સૃષ્ટિસ્થિત્યંત કારણમ. યાજ્ઞવલ્ક્ય વચસી એવમ સ્થિતઃ સ્થિત્વા, યાજ્ઞવલ્ક્યની વાણીમાં એની જીહ્વા પર આ પ્રકારે સ્થિત્વા, આ પ્રકારે રહીને, આ પ્રકારે વિરાજમાન થઈને, યાજ્ઞવલ્ક્યની જીહ્વા પર વિરાજમાન થઈને, વાણીમાં આરૂઢ થઈને, અસૌ સવિતા પુમાન, આ સવિતા એટલે સૂર્ય દેવતા, પુમાન એટલે પરમાત્મા, સૂર્ય દેવતાના રૂપમાં રહેલો જે પરમાત્મા છે એ યાજ્ઞવલ્ક્યની વાણી પર આરૂઢ થયા. વૃષમ ક્રુદ્ધ, અત્યંત ક્રોધાયમાન થઈ ગયા. ભગવાન કેવો છે, સૃષ્ટિ સ્થિતિ અંત કારણમ. તો જગતનું સર્જન કરવું, જગતનું પાલન કરવું, જગતનો અંત લાવવો, કેટલી બધી અસંગતા હશે વિચાર કરો. અંત પોતે જે સર્જન કર્યું હોય, અંત પોતે લાવે એ તો કોઈ રીતે શક્ય જ નથી. ખરેખર દરેકને પોતાના સર્જન માટે ઘણો પ્રેમ હોય અને એ સર્જનનો પ્રચાર થાય, પ્રસાર થાય, એ બધાના ધ્યાનમાં આવે, આ બધી જાતની પણ અપેક્ષા કે અભિલાષા હોય અને ચિરસ્થાયી બને, હંમેશ માટે રહે એ પ્રકારની અભિલાષા હોય, ત્યારે ભગવાન કેવો છે, કેટલો અસંગ છે,
कि पोते ज रचेलू आ जगत है एनो पोते संहार करे से विचार करो। पहला बाळको जेवी रीते रीति माथी दिवस दरमियान दरिया किनारे रीति माथी घर बनावे अने सांजे घरे जती वक्त लात मारने एने तोड़ी पाड़े। हजी एमनामां आसक्ति जन्मी नथी एटला माटे मोटा थईने एवुं नहीं करे, मोटा थईने प्रदर्शन करशे। मोटा थया पछी रीतिनी बहु सुंदर सुंदर प्रदर्शनो थाय छे। न्यूयॉर्क शहेरनी अंदर एक जणाए रेतीमांथी केटली बधी वस्तुओ मोटा मोटा मकानो बनावेला छे। એ કેવી રીતે કેટલું બહુ માણી મકાન બનાવે, આખું એનું મોડલ બનાવે રેતીમાંથી, એનું પ્રદર્શન કરે, જાણી તો બને। જ્યારે બાળકો શું કરે, એ રીતનું ઘર જે છે એને લાત મારીને તોડી નાખે, કારણ કે કોઈ પ્રકારની આસક્તિ નથી એમાં, એવો જ એનો 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 બોધ એવો છે સંદેશ। તેમ ભગવાન પણ અંત કારણમ, જે જગત પોતે રચેલું છે, જેની પોતે આટલી કાળજી કરેલી છે, સ્થિતિ જગતની નું પાલન કરવું ને કાળજી કરવી ને આવું કર્યું છે, એ જગતનો પોતે જ અંત લાવી દે છે। આવો ભગવાન અસંગ છે, છતાંય પણ એને જગતની મર્યાદાનું પાલન કરવાનું, અસંગ રહીને એ સર્વ કર્મફળદાતા છે। કર્મફળ પ્રદાન કરે ત્યારે પણ ઈશ્વર કેવો છે, અસંગ છે। એ ભલે આમ કહે છે અહીંયા આગળ કે વૃષમ ક્રુદ્ધ, આમ બહારથી અત્યંત કોપાયમાન થઈ ગયા હોય, કારણ કે શાપ એમને અપાય જ નહીં ને, ક્રોધ ન જન્મ તો કોઈ શાપ કેવી રીતે આપી શકે, અંતે એ પ્રકારનું જાણે કે નાટક થઈ રહ્યું છે। સૃષ્ટિ સ્થિત્યંત કારણમ, આ પરમાત્મા જે સૃષ્ટિ સ્થિતિ અંતનું કારણ છે, એ પરમાત્માએ જાણે કે અત્યંત ક્રોધમાં આવીને અભાષત એમણે આ કહેલું છે, યાજ્ઞવલ્કે આ બધું કહ્યું નથી, આ શાપ યાજ્ઞવલ્કે નથી આપ્યો। તો બિચારા શાકલ જે કર્યું છે શું ભાઈ, એને પ્રશ્ન ઉત્તર, એને પ્રશ્નો કરે એમણે શું કર્યું, પ્રશ્ન કરે એ મહત્વનું નથી, પ્રશ્ન કયા હેતુથી કયા ઈરાદાથી કરેલા છે, અંદર શું રહેલું છે એ વસ્તુ તો કર્મથી નક્કી ના થાય કે આ પુણ્ય છે કે પાપ છે, પણ કર્મ કરવાની પાછળ શું ઈરાદો છે એ બધે નક્કી થાય કે આ પુણ્ય છે કે પાપ છે। એટલે કહ્યું અત્યંત વિદ્વિષહ મમ, આ તો પછી પછી વિસ્તારથી કહે છે કે બ્રહ્મ જ્ઞાનનો અત્યંત દ્વેષ કરવા રૂપી મહાપાપ, સૌથી ખરાબમાં ખરાબ પાપ છે એવું આ ગ્રંથકાર કહે છે। બધા પાપ કરતા પણ ચડિયાતું આ પાપ છે કે બ્રહ્મ જ્ઞાનનો દ્વેષ કરવો, કોઈનો દ્વેષ કરવો એ પાપ થઈ ગયો। આપણે જેનો દ્વેષ કરીએ છીએ કોણ છે આપણે ખબર જ નથી, પણ કોઈનો દ્વેષ કરવો નહીં એને જો કોઈ પાપ નથી, અને ભૂલથી બ્રહ્મજ્ઞાન દ્વેષ કર્યો તો મસ્તક પડી જ જવાનું છે, મસ્તક પડ્યા સમાન થવાનું છે, ટૂંકમાં એ જે પ્રકારની પીડા કે દુઃખ હોય એ પ્રકારનું દુઃખ થવાનું છે। તો અજ્ઞ સાકલ્યસ્ય દુરવસ્થા, સાકલ્ય અજ્ઞાની છે એની કેવી દુરવસ્થા થઈ, એવા કહેવામાં આવે છે। એવ મુક્તે યથા કલ્પે આત્મજ્ઞાન વિવર્જિતઃ તૂષ્ણીમ સ્થિતો મનસ્તસ્ય વાગુરતિ સહસા ગતા। એવમ ઉક્તે યથા કલ્પે, એક પાદ નોંધમાં કહેવામાં આવ્યું મુનિ ઉક્ત દેશ કાલ એહો ઇત્યર્થ, કલ્પે એટલે શું, આ સ્થળમાં આ અશુભ સ્થળમાં અને અશુભ કાળમાં, ઉક્તે કલ્પે જે કહેવામાં આવ્યું કે આ સ્થળ જનાકીર્ણ છે, તીર્થ વિવર્જિત છે અને કા કૃષ્ણ પક્ષ છે, અમાવાસ્યા છે,
રાત્રિ છે, દક્ષિણાયન છે, એવા આગળ કહેવામાં આવેલા અશુભ સ્થળે અને અશુભ કાળમાં આત્મજ્ઞાન વિવર્જિત વિદગ્ધ આત્મજ્ઞાન વિવર્જિતત્વાત્. પાંચમી વિભક્તિ, આત્મજ્ઞાન રહિત હોવાને કારણે અનાત્મવિત્વાદ એમ કહો, અથવા અનાત્મવિત્વાદ આત્મજ્ઞાન ન હોવાને કારણે, ટૂંકમાં યાજ્ઞવલ્ક્ય વડે આત્મા વિશે પ્રશ્ન કરવામાં આવ્યો. આગળ કહ્યું પ્રમાણે વિદગ્ધની મહાન ઉપાસના હતી, મૂળ કર્મકાંડી હતો, મહાન ઉપાસક હતો. બધી ઉપાસનાઓ કયા ક્ષેત્રમાં હતી? સગુણ બ્રહ્મના ક્ષેત્રમાં હતી. અને અભિમાન એવું કરતો હતો કે બધું જાણું છું. દા એ પ્રશ્ન છે અહીંયા, એ અભિમાનને કારણે દ્વેષ થયો. પોતાના વિશે અભિમાન કે હું કંઈક છું, મારા સમાન કોઈ નથી, આ યાજ્ઞવલ્ક્યોળી કોણ છે, બધી વાતો કરે સૂર્ય દેવતા પાસે, યાર કોણ જવાનું હતું ત્યાં આગળ, કોણ જોવા ગયું હતું. આ પ્રકારે યાજ્ઞ ઘણો બધો દ્વેષનું ગ્રંથકારે વર્ણન કર્યું આગળ, કે વિદગ્ધ કેવો યાજ્ઞવલ્ક્ય વિશે અનેક પ્રકારનો દ્વેષ ધરાવતો હતો. આખી જિંદગી આ તો અહીંયા જ નહીં એવું કહે છે. પહેલેથી જ કાંઈ યાજ્ઞવલ્ક્યનું નામ બહુ પ્રસિદ્ધ હતું, પણ વિદગ્ધને એની કોઈ જાણે કે એની દરકાર જ નથી, એની કોઈ વિસાત નથી. ત્યાં સુધી કે આટલા બધા સમય સુધી પ્રશ્ન કરવા પહેલો કેમ ઊભો ના થયો, ભાઈ આટલી બધી રાહ કેમ જોઈ. એ કે યાજ્ઞવલ્ક્ય પ્રશ્ન કરવા યોગ્ય નથી, મારે માટે પ્રશ્ન કરવા યોગ્ય યાજ્ઞવલ્ક્ય નથી એમ માનીને ઊભો ના થયેલો. પછી જોયું કે સભામાં કોઈ યાજ્ઞવલ્ક્ય પણ વિજય પ્રાપ્ત કરી શક્યું નથી, અને પાછી ગાર્ગીએ મોટી ચેતવણી આપી, માટે એને થયું કે હું જોઈ લઉં છું, હવે બધાને બતાવી આપું છું કે હું કોણ છું. એટલે હવે દુનિયાને બતાવવા માટેનો એક પ્રસંગ આવ્યો કે હું કોણ છું, અને તેથી આને હરાવીને જ છોડીશ. જેમ જેમ યાજ્ઞવલ્ક્ય પ્રશ્નના ઉત્તર આપતા ગયા, તેમ તેમ આને વળી સુરાધન ચડતું ગયું અને વધુને વધુ પ્રશ્ન પૂછતા ગયા. એ તો એવું સુરાતન ન હોય તો આટલી હદ સુધી ના આવે ને. આત્મજ્ઞાન વિવર્જિત હે, પરંતુ કમનસીબે એનું જ્ઞાન કયા ક્ષેત્રમાં હતું? સગુણ બ્રહ્મના ક્ષેત્રમાં હતું. નિર્ગુણ બ્રહ્મનું આત્માનું જ્ઞાન ન હતું. અને યાજ્ઞવલ્ક્ય આત્મજ્ઞાન આત્મા વિશે પ્રશ્ન કર્યો કે જે સર્વથી અતીત છે. સગુણ બ્રહ્મ કેવું છે? કે જે જગતનું સર્જન કરે છે અને ઉપસંહાર કરે છે, જગતનો નિર્વાહ કરે છે, એ સગુણ બ્રહ્મ. એમાં અષ્ટવ આયતનાની અષ્ટવ લોકાહ વગેરે આવી ગયા બધા. એનું બનેલું આ જગત જે વિશે આ સાકલ્ય બધી ઉપાસના કરીને સાક્ષાત્કાર કરેલો છે, પરંતુ એનાથી અતિક્રમણ કરીને તત્વ રહેલું છે, એનું એનું કોઈ એનું કોઈ જ્ઞાન જ નથી, ખબર જ નથી કે આવું કંઈક હોય. આત્મજ્ઞાન વિવર્જિત વિદગ્ધ અનાત્મવિત્વાત આત્મજ્ઞાન ન હોવાને કારણે તુષ્ણિમ સ્થિત હૈ, તુષ્ણિમ એવ સ્થિત હૈ. આ પ્રશ્ન કરવામાં આવે ત્યારે એ શાંત જ રહ્યો, અર્થાત ન મેને એના પ્રશ્નનો ઉત્તર ખબર ન હતી. તરત શાપ લાગી ગયો, તરત મસ્તક પડી ગયું. કે છે મનસ્તસ્ય વાગૃતિ સહસા ગદા તદંતરમ. તો તદંતરમ જેવો આ પ્રશ્ન થયો અને યાને વિદગ્ધ છે શાકલ્ય એ શાંત, અર્થાત એણે જાહેર કર્યું કે હું જાણતો નથી, એનો થયો થયો. પ્રશ્ન ઉત્તર ના આપ્યો એટલે કે હું એનો ઉત્તર મારી પાસે નથી એવું જાહેર થઈ ગયું. તસ્ય વિદગ્ધસ્ય મનઃ વાગૃતિ સહસા ગતા. મનઃ સકલેન્દ્રિય અધ્યક્ષમ વાગિન્દ્રિયમ ચ ઇતર ઇન્દ્રિયૈઃ સહ ઉત્ક્રાંતમ શરીરાદિત્યર્થઃ. વાગવૃત્તિ મનસા સહ સહસા ગતા. બોલી ના શકે વાણી, એની વિદાય લઈ લીધી વાણીએ.
मन सहित वाणी है कि आ आत्मा छे वन वाणी थी पर छे ने यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसासह यानी मन सहित वाणी पाछी फरे छे એટલે આત્મતત્વના વિષયમાં મન અને વાણીનો ગતિ નથી ન પરમાનતઃ મન અને વાણી છે એમણે વિદાય લઈ લીધી એટલે કહે છે ટીકાકાર ઇતરેન્દ્રિય સહ એટલે આ તો ઉપલક્ષણ છે બધી ઇન્દ્રિયો સાથે મન અને વાણીએ વિદાય લઈ લીધી ટૂંકમાં પ્રાણે વિદાય લઈ લીધો શરીરાત શરીરમાંથી આ સૂક્ષ્મ શરીર કે પ્રાણ જે છે એને વિદાય લઈ લીધી એટલે આગળ કહે છે પુરે રાજગૃહે નેક જનકોટિ નિષેવિતે सभायां निशिमूर्धा च न्यपतद्भूतले तदा सद्यो वज्रहतो यद्वत नमुचे स्वर्गवासिनः કઈ જગ્યાએ એનું મસ્તક પડ્યું પૂરે રાજગૃહે આ રાજાની સભા છે અનેક જનકોટી નિષેવિતે જેમાં અનેક જનકોટી કેટલાક કરોડ લોકો નિવાસ કરનારા હતા એવી રાજસભાની અંદર ટૂંકમાં આ બધા આવી ભીડભાડની અંદર સભાયામ સભાની મધ્યમાં નિશી રાત્રે મૂર્ધા ભૂતલે તદા ન્યપતત એનું મસ્તક છે એ ભૂતળ પર પડી ગયું જમીનમાં પડી ગયું ધૂળમાં પડી ગયું કહે છે તત્રપુરે સભારૂપે આ નગર એટલે કેવું છે જનક રાજાની સભાના રૂપનું નગર એમ કહો અનેક જનકોટી નિષેવિતે એટલે કહે છે અશુભે દેશે અશુભ સ્થળે દક્ષિણાયન કૃષ્ણ પક્ષ રાત્રિ રૂપે અશુભે કાલે છે અને દક્ષિણાયન કૃષ્ણ પક્ષ અને રાત્રિ અને અમાવાસ્ય પાછી એવા અશુભ કાળે પણ શાપે ન શિર ન્યપતત આ શાપને કારણે તદા મૂર્ધા ભૂતલે ન્યપતત આ બિચારા શાકલજીનું મસ્તક છે એ ભૂમિ પર પડી ગયું દૃષ્ટાંત આપે છે સદ્યો વજ્ર હતો યદવત નમુચે સ્વર્ગવાસીન એક નમુચે નામનો રાક્ષસ હતો ઇન્દ્ર સાથે બધા યુદ્ધ કરીને ઇન્દ્રને હરાવી દીધેલો પણ પછી ઇન્દ્રે એના પર પરાક્રમ કર્યું ત્યારે એને ભગાડ્યો અને સૂર્યના કિરણમાં જઈને સંતાઈ ગયો બહાર ના નીકળે એણે શરત કરી કે હું તો બહાર નીકળું જો ઇન્દ્ર તું આ પ્રકારનું વચન આપે કે દિવસે હું ના મરું રાત્રે ના મરું અને ભેજમાં ના મરું ને સુકામાંય ના મરું ઇન્દ્રે વચન આપ્યું ત્યારે પછી બહાર નીકળો એટલે ઇન્દ્રને હરાવ્યો કારણ કે ઇન્દ્ર પાસે કોઈ ઉપાય જ ના એને મારવાનો છેવટે ઇન્દ્રે એણે સમુદ્રના ફીણમાંથી બનાવેલા વજ્રથી માર્યો એવું કહે છે સમુદ્રનો ફીણ તો ઉજવા પણ ના કહેવાય એને સૂકું પણ ના કહેવાય અને દિવસે પણ નહીં રાત્રે પણ એ પ્રકારે એનો વધ કર્યો એણે તો સ્વર્ગનો કબજો લઈ લીધેલો ઇન્દ્ર આવીને વજ્રથીનું મસ્તક કાપી નાખ્યું આવી બધી કથા છે સદ્ય જે એક ઝાટકે ઉડાડી દીધું વજ્ર હત વજ્રથી જેનો ઘાત થયો છે એવા નમુચી છે સ્વર્ગમાં એણે સ્વર્ગનો કબજો લઈ લીધેલો એવા નમુ સ્વર્ગવાસી ના યથા નમુચે અસુરસ્ય દેવાંજિત્વા દેવતા પર વિજય પ્રાપ્ત કરીને સ્વર્ગવાસી ના સ્વર્ગનો જેણે કબજો લઈ લીધો છે એવા નમુચીનું મસ્તક જે છે ઇન્દ્રે વજ્ર વજ્રણેથી
વજ્રથી નમસ્તક દૂર કરી દીધું, એનો શિરચ્છેદ કરી દીધો. એ પ્રકારે જ અહીં જાણે કે શાકલ્યનો શિરચ્છેદ ન થઈ ગયો હોય એ પ્રકારે એનું મસ્તક ભૂમિ પર પડી ગયું. પછી વર્ણન કરે શું થયું. હા હે તિ શબ્દ સુમહાન વિદગ્ધે પતિતે શભૂત જગામક્ષોભમતુલમ અખિલા રાજમંડલી રુરુદુસ્તસ્ય શિષ્યાય બાંધવાશ્ચ દ્વિજોત્તમાઃ વિદગ્ધં પતિતં ભૂમૌ દૃષ્ટ્વા ધિગ્ધિગ્વદંતિઃ સભાસ્થિતા જનાઃ સર્વે દ્વિજા બાલા સ્ત્રિયોપિઃ. વિદગ્ધે પતિતે સતી સપ્તમી, વિદગ્ધના મસ્તકનું આ પ્રકારે પતન થયું ત્યારે હા હા એથી સુમહાન શબ્દ હિ અભૂત, હાહાકાર થઈ ગયો ત્યાં આખી સભાની અંદર. આ તો કેવું કૃત્ય છે. આ બધાને દેખતા એકદમ જ જાણે કે કોઈ એનો શિરચ્છેદ કર્યો હોય, મસ્તક એનો એકદમ પડી ગયો, હાહાકાર થઈ ગયો ત્યાં આગળ આખી સભામાં હાહાકાર. એટલે સુમહાન શબ્દ હા હા એથી અભૂત. હવે એકદમ મોડો કોલાહલ થઈ ગયો, હાય 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 શું થયું. જગામક્ષોભમ અતુલમ અખિલા રાજમંડલી, અખિલા રાજમંડલી અતુલમ ક્ષોભમ અજગામ, સમગ્ર રાજમંડલી જે છે આ જનક રાજાની અત્યંત ક્ષુભિત થઈ ગઈ, અત્યંત વિક્ષિપ્ત થઈ ગઈ, અત્યંત દુઃખી થઈ ગઈ. રુરુદુહુ તસ્ય શિષ્યા, અને વિદગ્ધના જે શિષ્યો હતા એ બધા બિચારા રુદન કરવા માંડ્યા, કલ્પાંત કરવા માંડ્યા. એ બાંધવાસ દ્વિજોત્તમા, કારણ કે આ તો બધા બહુ મોટા મોટા વિદ્વાનો હતા એટલે મંડળી સાથે આવે. આ રીતે મંડલેશ્વર છે ને, મંડલેશ્વર હતું પહેલાં જમાનામાં. સાધુઓ છે ને એ મંડળી સાથે જાય. અત્યારે પણ એવા કેટલા સાધુઓ હોય છે જે મંડળી સાથે જતા હોય છે. એટલે રાજેન્દ્ર દાસજી જે ભાગવતની કથા કરે છે, આખી સાધુની મંડળી સાથે હોય, બાવાઓ બધા આજુબાજુ હોય, એ આવે એટલે કેટલા બધા બેઠેલા હોય, એ કોણ છે, મંડલેશ્વર. એ પ્રકારનું એમને પદવી મળી, એ બધે મંડલેશ્વર થયા. પણ આ રીતે આ શાકલ્ય પણ આ પ્રકારની સાધુઓની મંડળી લઈને આવે છે, દ્વિજોત્તમ બ્રાહ્મણની. એ પોતે તો દ્વિજોત્તમ શ્રેષ્ઠ બ્રાહ્મણ હતો, એવા શ્રેષ્ઠ બ્રાહ્મણોની મંડળી એની સાથે હશે. એ બધા રુદન કરવા લાગ્યા અને એના શિષ્યો પણ રુદન કરવા લાગ્યા. વળી સભા સ્થિતા જનાઃ સર્વે, વળી આ સભાની અંદર જે બધા મનુષ્યો હતા, દ્વિજાઃ બાળાઃ સ્ત્રીઓપિ, જે બ્રાહ્મણો હતા, અરે બાળકો પણ હતા, સ્ત્રીઓ પણ હતી, આ બધાએ સભામાં હશે. લોકો પોતાની પત્નીને લઈને આવતા છે, સ્ત્રીઓ ક્યાંથી આવી ખબર નથી. પણ એટલે ટૂંકમાં એક ગાર્ગી તો હતી એ તો આપણને ખબર છે, પછી સિવાય બીજી કઈ સ્ત્રીઓ હતી આપણને ખબર નથી. હશે ટૂંકમાં વિદુષીઓ હોવી જોઈએ. આ વિદ્વાન જે સભામાં છે, જેમ ગાર્ગી વિદુષી છે તેમ બીજી વિદુષી સ્ત્રીઓ ત્યાં હોવી જોઈએ, અથવા તો આ વિદ્વાનોની પત્નીઓ હોવી જોઈએ, અથવા તો નગરજનો, કારણ કે કરોડો લોકોની વાત કરે ને, એટલે આ સભાને નું નિરીક્ષણ કરનારા, આ જોવા માટે આવેલા અનેક બધા નગરજનો ત્યાં હશે. એટલે સ્ત્રીઓ હોય, બાળકો હોય, સ્ત્રીઓ બાળકો બ્રાહ્મણો અને બધા જ મનુષ્યો સભા સ્થિત, જે સભામાં રહેલા છે, દિગ્ધિગ વદંતિ વિદગ્ધમ પતિતમ ભૂમૌ, એનું મસ્તક પડ્યું એ પણ પડી ગયો બિચારો. તો હવે શાકલ્ય વિદગ્ધ છે એ ભૂમિ પર જ્યારે પડી ગયો ત્યારે એને જ ધિક્કારવા લાગે ઉલટા. એ ગ્રંથકાર વર્ણન કરે છે કે આ કેવી વિચિત્ર વસ્તુ છે કે ખરેખર યાજ્ઞવલ્ક્યનું આવું કાર્ય કર્યું ને, આવું કૃત્ય એને કર્યું, આવું ક્રૂર કૃત્ય યાજ્ઞવલ્ક્ય કર્યું ને,
એટલે લોકો એને ધિક્કારવા છે, એને બધા સાકલીને ધિક્કારે છે. ધિક ધિક વદંતી, તને ધિક્કાર હો, ધિક્કાર હો. કેમ કે આવા બ્રહ્મ જ્ઞાનનો દ્વેષ કર્યો એ પ્રકારે લોકો એને ધિક્કારવા લાગ્યા. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.